ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની હતી તો ગાંધીનગર કોર્પોરેશનના કોંગ્રેસના બે કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા હતા. તો કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તો કોંગ્રેસના બંને કોર્પોરેટરો શુક્રવારે ભાજપનો કેસરિયો ખેસ પહેરશે. તો થોડા દિવસ અગાઉ અંકિત બારોટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. તો ગાંધીનગર કોર્પોરેશનમાં 44 બેઠકોમાંથી 2 બેઠકો પર કોંગ્રેસને જીત મળી હતી, પરંતુ રાજીનામું આપતા ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત બની છે. તો અંકિત બારોટે કહ્યું હતું કે વોર્ડના વિકાસના કાર્યોને વેગ મળે તે માટે રાજીનામું આપ્યું છે. તો કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા શુક્રવારે ભાજપમાં જોડાશે. આ બંને કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસી કાર્યકરોની આવકારવા ગાંધીનગરના પાર્ટી પ્લોટમાં કાર્યક્રમનું આયોજન થશે. ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતા તરીકે જે હું જવાબદારી નિભાવતો હતો એ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી મેં રાજીનામું આપ્યું છે. કારણ કે અમારે ભવિષ્યમાં ટીમ વર્કથી કામ કરવું છે, યોગ્ય કામ કરવું છે, પ્રજાના કામો કરવા છે અને વોર્ડમાં વિકાસના કામોને વેગ મળે એ હેતુથી અમે આજે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના. કમિટમેન્ટ અમારું પ્રજા પાસેનું છે, પ્રજાના કામ થાય એ મેઇન અમારું કમિટમેન્ટ છે. બાકી પાર્ટીઓ પાસે કોઈ કમિટમેન્ટ હોય નહીં. પાર્ટીમાં કામ કરવાનું હોય યોગ્ય સમય એ જે પણ અમારી કાબિલિયત હશે એ પ્રમાણે પાર્ટી વિચારશે. બાકી અત્યારે હાલ કોઈ કમિટમેન્ટ